હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું સમજીશું શીખીશું ધોરણ અગિયાર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના ચેપ્ટર નંબર એક ધંધાનું સ્વરૂપ હેતુ અને કાર્યક્ષેત્રનો લાસ્ટ પાર્ટ જે આગળના જે ચાર ભાગો છે એમાં આપણે અહીં સુધી જોયું છે બરાબર તો ધ આ પાર્ટમાં આપણે જોઈશું ટોટલ આટલું ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ વેપાર વાણિજ્ય ઉદ્યોગ બરાબર બધું સમજીશું તો વિડીયો પૂરેપૂરો જોવાનો છે અને વિદ્યાર્થી મિત્રો ખાસ જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી લો કારણ કે તમને આપણી ચેનલ ઉપર બી એના તમામે તમામ ચેપ્ટરના વિડીયોઝ મળવાના છે તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરો જોડાયેલું બે લાયકન દબાવી દો અને ખાસ વિડીયો ગમે તો વિડીયો લાઇક કર્યા વગર જતા નહીં વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ ત્રણ રીતે કરવામાં આવે છે યાદ રાખજો વેપાર વાણિજ્ય અને ઉદ્યોગ બરાબર વેપાર વાણિજ્ય અને ઉદ્યોગ એકદમ સિમ્પલ છે બરાબર તો સૌથી પહેલું છે વેપાર એટલે કે ટ્રેડ બરાબર એનો અર્થ છે નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર સમજો શું જોઈએ કે બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુના બદલામાં વસ્તુ કે સેવાના બદલામાં સેવા અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે કે આદાન પ્રદાન એને કહેવાય વેપાર સિમ્પલ ખબર પડી ગઈ જેમ કે તમે દુકાનદાર પાસે જઈને પુસ્તક ખરીદો છો અને પછી પૈસા આપો છો એને એક પ્રકારનો વિનિમય જ કહેવાય બરાબર એટલે કે ટ્રેડ કહેવાય જેમ કે ફોન લો છો બરાબર તો આ જે છે એ છે વેપાર સિમ્પલ ખબર પડી કે એટલે આપણે વેપારી કહીએ ને એને બરાબર આ વેપારી છે બરાબર હવે નેક્સ્ટ જે તમે બસની ટિકિટ ખરીદી બસમાં મુસાફરી કરો તે પણ નાણાંના બદલામાં સેવાનો વિનિમય થયો ગણાય છે સિમ્પલ કંઈ અઘરું છે નહીં બરાબર હવેની લાક્ષણિકતાઓ જોઈએ તો વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે બરાબર આ વેપારમાં બે પક્ષકારો હોય છે ખરીદનાર અને વેચનાર સિમ્પલ ખરીદનાર એક ખરીદવાવાળો અને એક વેચવાવાળો બરાબર આ વેપાર માટે વિનિમય અનિવાર્ય છે વિનિમય થવો જરૂરી છે આદાન પ્રદાન થશે બરાબર કે ભાઈ ચાલો ફ્રીમાં નહીં આવે જો ફ્રીમાં આપે તો એ બિનઆર્થિક પ્રવૃત્તિ થઈ જશે ખબર પડી ત્યારબાદ વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય છે એક ઉદાહરણ સાથે સમજીએ તો તમારામાંથી ઘણા બધા લોકો જોડે આવું થયું હશે કદાચ જો થયું છે તો નીચે કમેન્ટ કરજો તમે બહુ જ મગજમારી કરીને મમ્મી પપ્પાને મનાવી દીધા કે ફોન લઈ આપો મને બરાબર અને તમને ફોન લઈ આપવા માટે લોકોએ મંજૂરી આપી દીધી હવે તમે દુકાન ઉપર કે પછી ઓનલાઈન ફોન ખરીદો છો હવે જે ફોન છે તે પહેલાં વેપારીનો હતો મતલબ જે વેચનાર હતો એનો હતો એની માલિકી હતી હવે ફોન તમારી જોડે આવી ગયો છે તો હવે તમે માલિક થઈ ગયા છો તો આમ વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય છે પાંચમું છે વસ્તુના અવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી થાય છે બરાબર વસ્તુ તમે કંઈ લો છો તો કાં તો તમે પૈસા આપશો અથવા વસ્તુની આ વસ્તુની ચૂકવણી કેવી રીતે થાય જેમ કે આપણે સમજીએ કે ભાઈ ચાલો જૂનો ફોન આપણે આપીએ અને બદલામાં નવો ફોન લઈએ અથવા થોડા પૈસા ઉમેરીને નવો ફોન લઈએ બરાબર ને તો આ ટાઈપે પણ વસ્તુની ચૂકવણી થાય છે જેમ જેમ કે બીજું એક લઈ શકીએ આપણે ઓએલએક્સ જેવું છે તમને ખબર હશે કદાચ કે જૂની વસ્તુ તમે એની પર વેચી શકો બરાબર તો તમારી કોઈ જૂની વસ્તુ તમારે વેચવી છે તો એની ઉપર તમે મૂકી અને કોઈ વ્યક્તિએ તમને અથવા કોઈ વેપારીએ તમને પૈસા આવ્યા અને તમારી જોડેથી વસ્તુ લઈ લીધી તો આમ વસ્તુના અવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી થાય છે વેપારે સતત ચાલતી પ્રવૃત્તિ છે એવું નથી કે ચલો બંધ થઈ જાય વેપારે સતત ચાલે વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય છે હવે જેમ કે જે વસ્તુ છે જે સેવા આપો છે એનું મૂલ્ય શેમાં કોઈ રૂપિયા હશે ના ફિક્સ બરાબર કે ભાઈ ચાલો આટલા રૂપિયા અને વેપાર એ કાયદેસર થતી પ્રવૃત્તિ છે સિમ્પલ ખબર પડી ગઈ હવે વિદ્યાર્થી મિત્રો સમજીએ વેપારના પ્રકાર તો વેપારના ટોટલ બે પ્રકાર છે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર હવે આંતરિક વેપાર એટલે તો દેશની સરહદમાં જ જુદા જુદા વિસ્તારમાં થતો વેપાર એટલે આંતરિક વેપાર સિમ્પલ ખબર પડી ગઈ દેશમાં ગમે તે વિસ્તારોમાં થતો જે પણ વેપાર છે એ આંતરિક વેપાર છે જેમ કે અમદાવાદનો વેપારી કાશ્મીરથી સફરજનની પેટીઓ ખરીદે કે પછી નાગપુરનો વેપારી રાજકોટ નારંગી મોકલાવે એ આંતરિક વેપાર છે હવે વિતરણની દ્રષ્ટિએ આંતરિક વેપારના બે ભાગ પાડી શકાય બરાબર વિતરણની દૃષ્ટિએ તો પહેલો છે જથ્થાબંધ વેપાર તો જે જથ્થાબંધ વેપાર કરે છે એને જથ્થાબંધ વેપારી કહેવાશે અને બીજું છે છૂટક વેપાર બરાબર જે આપણી દુકાનો છે સોસાયટીઓમાં કે પછી જે નાની નાની દુકાનો એ છૂટક વેપારી હોય બરાબર જે જથ્થાબંધ છે હોલસેલ વેપારી કહેવાય એને બીજા શબ્દોમાં તો એ જે જથ્થાબંધ વેપારી છે મોટા પાયા ઉપર ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરે છે અને પછી છૂટક વેપારીને તેની જરૂરિયાત અનુસાર માલનું વિતરણ કરે છે જથ્થાબંધ વેપારી એમ મોટા પાયે જ ઉત્પાદક જોડેથી માલ લઈ લેશે અને જે છૂટક વેપારી હશે એની જરૂરિયાત પ્રમાણે લેશે હવે જે છૂટક વેપારી છે એમની જોડેથી ગ્રાહકો લેશે એમની જરૂરિયાત પ્રમાણે તો આ પ્રમાણે આખી ચેઇન ચાલશે સિમ્પલ તો ઉત્પાદકથી ગ્રાહકો વચ્ચે એક તો જથ્થાબંધ વેપારી અને પછી છૂટક વેપારી તો આમ જે પ્રક્રિયા છે જે વિતરણની એ આવી રીતે થશે સિમ્પલ ખબર પડી ગઈ એકદમ ઈઝી છે બરોબર અહીંયા લખેલું જ છે વાંચી લેજો પછી હવે નેક્સ્ટ બીજું છે આંતરરાષ્ટ્રીય વેપાર હવે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કોઈ પણ બે દેશ વચ્ચે થતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે હવે આંતરરાષ્ટ્રીય વેપાર દેશની સરહદ ઓળંગે છે દાખલા તરીકે જાપાનની કંપની ભારતના વેપારીને ટેલિવિઝન વેચે જેમ કે એમઆઈ કંપની છે ફોન વેચે છે ને ઇન્ડિયામાં બરાબર અથવા ભારતમાંથી કેસર કેરી યુએસએ મોકલવામાં આવે અથવા યુટ્યુબ યુટ્યુબ પર જે એડ્સ છે એમ તો યુટ્યુબ ઇન્ડિયા એનું જ મતલબ જે યુટ્યુબ જે યુએસએમાં છે એની જ એક બ્રાન્ચ છે અહીંયા યુટ્યુબ ઇન્ડિયા મતલબ એક ટાઈપનો આંતરરાષ્ટ્રીય વેપાર કહી શકાય પછી આંતરરાષ્ટ્રીય વેપારમાં આયાત વેપાર નિકાસ વેપાર અને પુનઃ નિકાસ વેપારનો પણ સમાવેશ થાય છે બરાબર આયાત આયાત એટલે આવવું બરાબર છે આવે બીજા દેશમાંથી આયાત વેપાર છે જે નિકાસ એટલે આપણા દેશમાંથી નીકાળીએ છીએ આપણે નીકળવા બરાબર તો એ નિકાસ વેપાર છે અને પુનઃ નિકાસ વેપારનો સમાવેશ થાય છે આ યાદ રાખજો પૂછાઈ શકે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાણિજ્ય એટલે કે કોમર્સ જે તમારા સ્ટ્રીમનું પણ નામ છે તો કોમર્સનો અર્થ શું થાય એટલે કે વાણિજ્યનો અર્થ વેપાર અને વેપારને સહાયક સેવાઓ થાય છે હવે વેપાર અને વેપારને સહાયક સેવાઓ હવે સહાયક સેવાઓ શું છે તો બેન્કિંગ વીમો વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર વખાર અને આડતિયાની સેવાનો સમાવેશ થાય છે હવે આડતીઓ એટલે મતલબ આડતિયા એટલે શું તો સિમ્પલ એજન્ટ થાય શું થાય એજન્ટ્સ બરાબર મેં ઇંગ્લિશની બુકમાં જોયું સેમ ત્યારે ખ્યાલ આવ્યો કે એજન્ટ્સ બરાબર બાકી મેં પણ વહેલી વખત સાંભળેલો શબ્દ જ છે આઈ એમ શ્યોર કે તમે પણ પહેલી વખત સાંભળ્યું હશે તો વેપારની આ સહાયક સેવાઓને કારણે વેપારની દ્રષ્ટિએ વિશ્વ એક બજાર બન્યું છે વેપારની દ્રષ્ટિએ વિશ્વ બજાર છે બધાને વસ્તુ વેચવાની છે સામે પૈસા લેવાના છે બરાબર અને પોતાનો વેપાર મતલબ દિવસે ને દિવસે વધારવાનો છે હવે લાક્ષણિકતાઓ સમજીએ તો વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થાય છે બરાબર વાણિજ્ય આર્થિક પ્રવૃત્તિ છે વેપારને મદદરૂપ થાય તેવી સહાયક સેવાઓનો સમાવેશ થાય છે જેમ કે બેન્કિંગ વીમો વાહન વ્યવહાર વગેરે વસ્તુના સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે સહાયક સેવાઓનું સાતત્ય હોય છે બરાબર જેની પર વિશ્વાસ કરી શકાય એવી હોય છે સેવાઓ જેમ કે બેન્કિંગ વેપારને સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકોને વાજબી કિંમતે વસ્તુ પૂરી પાડી શકાય છે એટલે જે સહાયક સેવાઓ છે યોગ્ય કિંમતે મળી રહેવી જોઈએ બરાબર હવે તમને એમ થશે આ સહાયક સેવાઓ કેવી રીતે ઉપયોગી થાય જેમ કે બેન્કિંગ છે પૈસાનું ટ્રાન્સફર કરવું હોય બરાબર એક વેપાર કરવા માટે પૈસા તો મોકલવા પડશે ને મતલબ ધારો કે કોઈ જથ્થા જથ્થાબંધ વેપારી છે અને નીચે છૂટક વેપારી છે તો છૂટક વેપારી વસ્તુ લેશે તો પૈસા આપવા પડશે તો હવે બેન્કિંગનો ઉપયોગ એવી રીતે થશે કે ભાઈ ચાલો એ ચેક આપશે અથવા ટ્રાન્સફર કરશે પૈસાને પછી વાહન વ્યવહાર એવી રીતે ઉપયોગી થશે કે જે વસ્તુઓ જ લઈ જવા માટે મૂકવા માટે તો ભાઈ આ બધાના જે ખર્ચો થશે એ એડ એમાં થશે છેવટે વસ્તુની પડતર કિંમતમાં અને છેવટે વસ્તુની ભાવ જો આ બધાના ભાવ વધારે હોય તો વસ્તુનો ભાવ પણ વધી જાય તો એટલા માટે યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકોને વાજબી કિંમતે વસ્તુ પૂરી પાડી શકાય છે હવે તફાવત જોઈ લઈએ બંનેનો બરાબર વેપાર અને વાણિજ્યનો તો સૌથી પહેલાં અર્થમાં તો વેપાર એટલે વેપારમાં નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય છે બરાબર આદાન પ્રદાન થાય છે હવે વાણિજ્યમાં તો વેપાર ઉપરાંત વેપારને સહાયક સેવાઓનો પણ સમાવેશ થાય છે સમજી ગયા ત્યારબાદ કાર્યક્ષેત્ર તો વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે બરાબર એટલું બધું નથી મર્યાદિત છે જ્યારે વાણિજ્યનું કાર્યક્ષેત્ર વિશાળ છે વાણિજ્યમાં વેપારનો પણ સમાવેશ થઈ જાય છે બરાબર એટલે વિશાળ છે પછી પડ પક્ષકારો તો વેપારમાં બંને પક્ષકારો લગભગ એકબીજાથી પરિચિત હોય છે અને નજીકના સ્થળે હોય છે બરાબર અને વાણિજ્યમાં બંને પક્ષકારો દૂરના સ્થળે અને અપરિચિત હોઈ શકે છતાં સહાયક સેવાઓ મેળવી શકે છે જેમ કે બેન્કિંગ બરાબર સિમ્પલ ઉદાહરણ છે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટૉપિક આ ચેપ્ટરનો ઉદ્યોગ ઇન્ડસ્ટ્રી તો એનો મિનિંગ થાય માનવ જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉપયોગ કરી તુષ્ટિગુણ એટલે કે યુટિલિટી ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ જેમ કે લાકડું છે બરાબર લાકડામાંથી આપણે ફર્નિચરનું ઉત્પાદન કરી ખુરશી બનાવી બેડ પલંગ બનાવ્યો સોફા બનાવ્યો બરાબર બુક મૂકવા માટેનું કંઈક બનાવ્યું કબાટ બનાવ્યું કપડાં મૂકવા માટે તો આમ આ જે છે એમાં યુટિલિટીમાં આપણે વધારો કર્યો છે જેમ કે કાચા રૂમમાંથી કાપડનું ઉત્પાદન બરાબર તો આમ માનવ જે જરૂરિયાતો છે માનવની એ સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી તુષ્ટિ ગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ હવે ઉદ્યોગના લક્ષણોમાં ઉત્પાદન આર્થિક પ્રવૃત્તિ કાચા માલના સ્વરૂપમાં ફેરફાર વિવિધ વસ્તુઓનું ઉત્પાદન તુષ્ટિગુણનો ઉમેરો આ ઉપરાંત માનવ શ્રમ કુદરતી સંપત્તિ અને યાંત્રિક સાધનોનો ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે આ બધાનો જ સમાવેશ થાય છે બરાબર ઉત્પાદન થાય કોઈ વસ્તુનું આમાં આર્થિક પ્રવૃત્તિ પણ કારણ કે વેચવાની પણ હોય ને આગળ તો આમાં આર્થિક પ્રવૃત્તિ પણ આવી જાય કાચા માલના સ્વરૂપમાં ફેરફાર થયો વિવિધ વસ્તુઓનું ઉત્પાદન થયું તુષ્ટિગુણનો ઉમેરો થયો આ ઉપરાંત માનવ શ્રમ બરાબર લોકો મહેનત કરશે ત્યારે કામ થશે પછી કુદરતી સંપત્તિ અને આંતરિક સાધનોનો ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે હવે એનું વર્ગીકરણ તો ત્રણ છે પ્રાથમિક ઉદ્યોગ બરાબર પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી ગૌણ ઉદ્યોગ સેકન્ડરી ઇન્ડસ્ટ્રી ત્રીજું આનુષંગિક ઉદ્યોગ એટલે થર્સરી ઇન્ડસ્ટ્રી બરાબર તો જે આ જે ઇન્ડસ્ટ્રી છે યાદ રાખજો પ્રાથમિક ઉદ્યોગ ગૌણ ઉદ્યોગ અને આનુસંગીક ઉદ્યોગ બરાબર ઇંગ્લિશમાં યાદ નહીં રહે તો ચાલસા પણ ગુજરાતીમાં તો યાદ રાખજો હવે સમજીએ પ્રાથમિક ઉદ્યોગ તો આ ઉદ્યોગો મૂળભૂત ઉદ્યોગો છે સમુદ્ર જમીન હવા સાથે સંકળાયેલા છે કુદરત ઉપર નિર્ભર રહી ઉત્પાદન પ્રવૃત્તિ થાય છે જેમ કે જમીન ઉપર ખેતી પશુપાલન બતક ઉછેર દરિયા સાથે સંબંધિત મત્સ્ય ઉદ્યોગ તો આ બધા કેવા છે ભાઈ પ્રાથમિક ઉદ્યોગો છે જે કુદરત ઉપર નિર્ભર રહી ઉત્પાદન પ્રવૃત્તિ થાય છે બરાબર હવે બીજું છે ગૌણ ઉદ્યોગ તો આમાં વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે જેમ કે કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી ગ્રાહકને પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ બરાબર તો જે કુદરતી સંપત્તિમાં જે કાચો માલ મળ્યો છે એને વપરાશ યોગ્ય બનાવવામાં આવે બરાબર જેમ કે ખાતર છે બરાબર ખાતર ઉદ્યોગ રંગ અને રસાયણ ઉદ્યોગ અને સ્ટીલ ઉદ્યોગ તો આમ જે કુદરતી જે સંપત્તિ છે એને વપરાશયોગ્ય બનાવી ગ્રાહકને પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ ત્યારબાદ લાસ્ટ આનુષંગિક ઉદ્યોગ તો આ વિશાળ ક્ષેત્ર ધરાવે છે પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગોને સહાય અને સેવા પૂરી પાડવા ઉપરાંત ગ્રાહકોની વધુ નજીક હોય છે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે છે તેના ઉપર વિવિધ પ્રક્રિયા દ્વારા ગ્રાહકો પાસે વસ્તુઓને વધુ વપરાશ યોગ્ય બનાવવામાં આવે છે જેમ કે ડેરી ઉદ્યોગ ઠંડા પીણાનો ઉદ્યોગ બેકરી ઉદ્યોગ આનુષંગિક ઉદ્યોગમાં વાહન વ્યવહાર બેંક વીમો આખાર આડતિયા માહિતી સંચાર વગેરેની સેવાઓનો પણ સમાવેશ થાય છે બરાબર ફોનની સેવા છે એ પણ તો આ જે છે આનુષંગિક ઉદ્યોગમાં ખબર પડી કે જે પ્રાથમિક અને જે ગૌણ ઉદ્યોગ છે તેના દ્વારા જે પેદાશો મેળવવામાં આવે છે તેના ઉપર બીજી પ્રક્રિયાઓ કરવામાં આવે બરાબર જેમ કે ખેતી અને પશુપાલન છે જે પ્રાથમિક ઉદ્યોગ તેમાંથી દૂધ લઈને મીઠાઈ બનાવી બરાબર તો એ આનુષંગિક ઉદ્યોગ બની જશે જેમ કે બેકરી ઉદ્યોગ છે બરાબર ઓકે તો ખબર પડી કે સિમ્પલ એકદમ ઇઝી છે ખેતી દ્વારા ધાન્ય દાખલા દે ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે તો પ્રાથમિક ઉપયોગ ઉદ્યોગ આ ઘઉંમાંથી આંટો એટલે કે મેદો તૈયાર કરવાનો ઉદ્યોગ ઘઉંનો ઉદ્યોગ થયો અને મેદામાંથી બ્રેડ પાઉ બિસ્કિટનું ઉત્પાદન એટલે આનુષંગિક ઉદ્યોગ સિમ્પલ ખબર પડી ગઈ એકદમ ઇઝી બરાબર તો આમ આ જે છે ત્રણ ઉદ્યોગો છે તો આ ચેપ્ટર થાય છે અહીંયા પૂરું અહીંયા લાસ્ટમાં તમને અહીંયા રિવિઝન પણ આપેલું છે બુકમાં વરવા વાંચી લેજો આ પ્રકરણમાંથી તમે શું શીખ્યા તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો હવે નેક્સ્ટ તમારે શું કરવાનું છે તો આટલું આખું ચેપ્ટર તમારે એકવાર વાંચી લેવાનું છે અને જે પ્રશ્નો છે સ્વાધ્યાય એ જાતે તમારે મતલબ ટેસ્ટ આપો ને એવી રીતે કારણ કે પહેલાં દસ્તો હેતુ લક્ષી છે તો એવી રીતે તમે જવાબ આવજો તમને ખબર પડશે કે તમને કેટલું આવડ્યું બરાબર અને બીજું જે સ્વાધ્યાય છે એના પ્રશ્નો પણ એક વખત જરૂરથી જોઈ લેજો બરાબર તો ફરી મળીએ નેક્સ્ટ ચેપ્ટર સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ એન્જોય